નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? ગ્રીષ્મોત્સવમાં આપણે અવનવી પ્રવૃત્તિ સાથે આગળ વધતા જઈએ છીએ અને સરસ મજાના આર્ટ અને ક્રાફ્ટની એક્ટિવિટી શીખીએ છીએ. તો આજની પ્રવૃત્તિમાં આપણે આજુબાજુ આપણા પક્ષીઓ જોવા મળતા હશે, તે પોતાના માળા બનાવતા હશે. કોઈ પક્ષીઘર પણ તમે જોયા હશે કે જેમાં પક્ષીઓ રહે છે, તો આપણે આવી રીતે આપણે પક્ષી સાથેનું બર્ડ હાઉસ છે એ પણ બનાવી શકીએ છીએ. તો એના માટે તમારે થોડાક રંગીન કાગળ લઈ અને સરસ મજાનું એક બર્ડ હાઉસ છે બનાવી અને આપણા ઘરે ડેકોરેશન માટે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો નિહાળીએ આજે સરસ મજાની પ્રવૃત્તિ, બર્ડ હાઉસ. વિદ્યાર્થી મિત્રો, આપણે રંગીન કાગળમાંથી પક્ષી સાથેનું ક્રાફ્ટ પેપરનું બર્ડ હાઉસ બનાવી શકીએ છીએ. એના માટે તમારે આવી રીતે એક કાગળ લેવાનો છે, તેની ઉપર પેન્સિલની મદદથી આ પ્રમાણે આકાર દોરી લેવાનો છે. પછી આકાર દોર્યા પછી એને આપણે કાતર વડે કાપી લેવાનું છે. કાતર વડે કપાઈ જાય પછી આપણે એક ફૂટપટ્ટી લેવાની અને આ પ્રમાણે જે આ લીટી દોરેલી છે એનેથી આપણે આમ છે ગળી પાડી દઈશું, જેથી એને આપણે ફોલ્ડ કરી શકીએ. ત્યારબાદ એક અહીં તો આ રીતે આપણે ફોલ્ડ કરવાનું, જેથી છે આપણું આ પક્ષીઘરનો આકાર તૈયાર થઈ ગયા પછી આપણે ફોલ્ડ કરીએ અને આને આમ લગાવી શકીએ, એટલે તમને એક ઘર જેવું દેખાશે. હવે આને આ રીતે ફેરવી નાખવાનું છે. ત્યારબાદ અહીં આપણે એક પક્ષીઘર છે એના થોડાક આકાર તૈયાર કરશું. સૌપ્રથમ એક રંગીન કાગળમાંથી આવી રીતે આકાર કાપી અને અહીં લગાવી દેવાનું છે, જેથી આપણે પક્ષીનું ઘરનું દરવાજા જેવું તૈયાર થઈ શકે. ત્યારબાદ આપણે એક રંગીન કાગળમાંથી છે આવી રીતે એક પક્ષીનો આકાર કાપી લેવાનો છે અને આકાર કાપી અને એની લગાવવાનો છે. આ રીતે થોડુંક બહાર થોડુંક અંદર. હવે આને આપણે થોડુંક હાઈલાઇટ છે કરી દેશું. તમે સ્કેચ પેન કે કલરની મદદથી અહીંયા એની આંખ બનાવી દેવાની, અહીંયા એની ચાંચ, વ્યવસ્થિત આપણે પક્ષીને હાઈલાઇટ કરી દેશું. પગ બનાવી દેશું. ત્યારબાદ અહીંયા એક ડાળી જેવું કે ફૂલપાન જેવું પણ તમે દોરી શકો છો અને એમાં રંગ પણ પૂરી શકો છો. અહીંયા મેં એક ડાળી જેવું બનાવી દીધું. ત્યારબાદ અહીંયા એક પાન દોરી દઈએ બે ત્રણ, જેથી છે આપણું પક્ષીઘર છે એ વધારે આકર્ષક છે એ લાગી શકે. આટલું થઈ ગયા પછી તમારે એક આ રીતે વર્તુળ દોર કાપી લેવાનું રંગીન કાગળમાંથી. ત્યારબાદ એક ફૂલ બનાવીને આપણે લગાવીશું. આ રીતે એને કાપી લેવાનું છે વચ્ચેથી ફૂલ જેવું. પછી આપણે અહીંથી એને આમ વાળી દેવાનું છે ગોળ ગોળ વાળી અને આ રીતે અહીં ફેવિકોલની વચ્ચે મદદથી આને ચોંટાડી દેવાનું છે. તમે ચોંટાડશો એટલે તમને આવી રીતે એક સરસ મજાનો આકાર છે એ જોવા મળશે. હવે તમારે આ ફૂલ છે એ અહીં આપણે ઉપર લગાવી દેવાનું છે, જેથી આપણું પક્ષીઘર છે એ વધારે સુંદર બની શકે. આટલું થઈ ગયા બાદ ત્યારબાદ આપણે આને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને અહીં ફેવિકોલ લગાવી અને એને જોડી દેવાનું છે. કાળજીપૂર્વક આને ફેવિકોલ લગાવી અને જોડી દેવાનું છે. ત્યારબાદ થોડી વાર એવું લાગે તો પકડી રાખવાનું હાથથી, જેથી સુકાઈ જાય અને છે ચોંટી જાય વ્યવસ્થિત છે, જેથી આ કાગળ છે આગો પાછો ના થાય. આ રીતે ઉપરથી આપણે પક્ષીઘરનો આકાર સરસ જોવા મળશે. હવે આપણે અહીં નીચે અને ઉપર એનું થોડુંક કાગળ છે એ લગાવશું, જેથી આપણું કાર્ય છે આગળ વધારે થઈ શકે. તમે આ રીતે કાગળનો ટુકડો લેવાનો, ત્યારબાદ સરખા માપે આને વચ્ચેથી વાળી દેવાનો આ રીતે, જેથી ઉપરનું છત જેવું તૈયાર થઈ જાય. એને પછી આપણે આ રીતે ફેવિકોલની મદદથી લગાવી દેવાનું છે. તમારે ફેવિકોલ અહીંયા બને આ ધાર ઉપર લગાવી પછી ત્યાં એને લગાવવાનું રહેશે. ત્યારબાદ આપણે આને ધીમે ધીમે આ રીતે લગાવી અને થોડી વાર છે એ પકડી રાખવાનું, જેથી છે આપણું ફેવિકોલ છે એ ચોંટી જાય અને સુકાઈ જાય. આ રીતે એવું લાગે તો થોડી વાર 2-5 સેકન્ડ છે એ પકડી રાખશું એટલે છે ચોંટી જશે કાગળ.
ત્યારબાદ અહીં નીચેના છેડે પણ એ જ રીતે ફેવિકોલ લગાવી અને નીચેના ભાગે પણ આ રીતે સરસ મજાનો કાગળ છે એ આપણે લગાવી દેવાનો છે. તો આ રીતે એક કાગળનો ટુકડો કાપી અને આ રીતે અહીંયા લગાવી દેશો, જેથી થઈ તમારું પક્ષીઘર છે એ સરસ મજાનું આખું તૈયાર થઈ જશે. આમાં વધારાનો રહેલો કાગળ છે એ તમે કાપી શકો અથવા રાખી પણ શકો, જેથી છે એ આખું ઘર છે વ્યવસ્થિત આપને દેખાઈ શકે. તમે અને વધારાના કાગળને આ રીતે કટિંગ પણ કરી શકો છો, જેથી આ ઘર છે એ વધારે સરસ લાગે. તો આ રીતે આખું તૈયાર થઈ જાય પછી તમે એમાં છત ઉપર પણ વધારે પડતી કોઈ ડિઝાઇન કરવી હોય તો કરી શકો છો. એટલે તમને આવી રીતે કોઈ છત ઉપર આવી રીતે ડિઝાઇન કરીને પણ લગાવી શકો છો, જેથી તમને સરસ લાગે. તો આખું ઘર છે પક્ષી ઘર, સરસ મજાનું પક્ષી આગળ બેઠું હોય, અહીંયા તમે વચ્ચે એક દોરો બાંધી અને સરસ ડેકોરેશન માટે ઘરે પણ રાખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે રંગીન કાગળમાંથી સાવ સિમ્પલ રીતે એક બર્ડ હાઉસ કે પક્ષી ઘર છે એ તૈયાર કરી શકો છો, અને તમારે શાળા સ્કૂલ કે ઘરે ડેકોરેશન માટે પણ આ ઉપયોગી બનશે. તો તમારે પણ આ પ્રવૃત્તિ જોઈને આવી સરસ મજાની પક્ષીઘર બર્ડ હાઉસની સુંદર પ્રવૃત્તિ છે એ અમને કરી અને આના સરસ મજાના ફોટોગ્રાફ છે એ અમને મોકલી આપવાના. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને આપણે રંગીન કાગળમાંથી કેટલા સરસ મજાના પક્ષીઘર છે બર્ડ હાઉસ છે એ તૈયાર કર્યા. તમે પણ આ રીતે કોઈ પણ રંગીન કાગળનો ઉપયોગ કરી અને સરસ મજાના બર્ડ હાઉસ છે એ તૈયાર કરી શકો છો, અને તમારા શાળા ઘરમાં આનો ડેકોરેશનમાં પણ ઉપયોગ કરી શકો છો કે આપણે આવી રીતે પક્ષીઓ માટે પણ આવા બર્ડ હાઉસ બનાવી અને મૂકી શકીએ છીએ. આ તો એક રંગીન કાગળમાંથી એક શીખવા માટે ક્રાફ્ટ પ્રવૃત્તિ છે. તો આ પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો. આ ઉપરાંત આવી રીતે મોટું બર્ડ હાઉસ પણ તૈયાર કરી શકો છો જે આપને આજુબાજુ જોવા મળતા પક્ષીઓ માટે ખૂબ ઉપયોગી બને છે. તો આવી રીતે તમારે સરસ મજાની પ્રવૃત્તિ કરી અને અમને આના ફોટોગ્રાફ છે એ મોકલી આપવાના છે કે તમે આના કેટલું શીખ્યા અને કેવું તમને આવડે છે. તો આવી સુંદર પ્રવૃત્તિ તમે પણ ઘરે કરજો, આવું નવું શીખજો. આભાર.